હેલો દોસ્તો, મેથ્સ લીડર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ જે ટોપિક આપણને ધોરણ 5 થી લઈ કોલેજ સુધી તો અગત્યનો છે જ, ઘણી વખતે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એટલો જ ઉપયોગી બને છે. ટોપિકનું નામ છે વિભાજ્યતાની ચાવીઓ. તો ચાલો દોસ્તો શરૂ કરીએ. 9ની વિભાજ્યતાની ચાવી. 9ની વિભાજ્યતાની ચાવી આપેલી છે. જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરતા જે સંખ્યા મળે તે સંખ્યાને 9 વડે ની શેષ ભાગી શકાય તો તે આપેલી સંખ્યાને પણ 9 વડે ની શેષ ભાગી શકાય. એટલે કે કોઈ પણ સંખ્યા 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌ પ્રથમ જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં અંકોનો સરવાળો કરવાનો. જો એ અંકોનો સરવાળો કરતા જે સંખ્યા મળે એ સંખ્યાને 9 વડે ની શેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને પણ 9 વડે ની શેષ ભાગી શકાય. અગાઉ આપણે એક આવી જ વિભાજ્યતાની ચાવી જોઈ ગયા છીએ, 3ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવીમાં અંકોના સરવાળાને 3 વડે ભાગવાના છે. 9ની વિભાજ્યતાની ચાવીમાં અંકોના સરવાળાને 9 વડે ની શેષ ભાગવાના છે. જો તમારે 3ની વિભાજ્યતાની ચાવીનો વિડીયો જોવાનો બાકી છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. ચાલો હવે 9ની વિભાજ્યતાની ચાવી ઉદાહરણ દ્વારા જોઈએ. ઉદાહરણ આપેલું છે 648. ઉદાહરણ આપેલું છે 648. 648 છે એ 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌ પ્રથમ આપણે 648ના દરેક અંકોનો સરવાળો કરવો પડશે. 648માં અંકોનો સરવાળો કરતા 6 + 4 + 8 = 18 મળે છે. હવે જો આપણે આ અંકોનો સરવાળો 18 મળ્યો છે એને 9 વડે ની શેષ ભાગી શકીએ તો જ આપણે 648ને 9 વડે ની શેષ ભાગી શકાય. તો સૌ પ્રથમ આપણે 18/9 કરીએ તો 18/9 કરીએ તો ભાગફળ આવે છે 2 અને શેષ આવે છે 0. તેથી અંકોનો સરવાળો 18 મળે છે અને આપણે 9 વડે ની શેષ ભાગી શકીએ છીએ. હવે અંકોના સરવાળાને 9 વડે ની શેષ ભાગી શકાય છે તેથી આપેલી સંખ્યા 648ને પણ 9 વડે ની શેષ ભાગી શકાય. 648/9 કરીએ તો ભાગફળ આવે છે 72, શેષ આવે છે 0. શેષ 0 આવે તો જ ની શેષ કહી શકાય. અહીં 648/9 કરીએ છીએ તો શેષ 0 આવે છે. તેથી 648ને 9 વડે ની શેષ ભાગી શકાય છે. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ, 8298 ને 9 વડે ની શેષ ભાગી શકાય છે કે નહીં. તો 8298 છે 9 વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવા માટે સૌ પ્રથમ આપણે 9ની વિભાજ્યતાની ચાવી અનુસાર 8298ના અંકોનો સરવાળો કરવો પડે. 8298માં અંકોનો સરવાળો કરતા 8 + 2 + 9 + 8 = 27 મળે છે. હવે જે અંકોનો સરવાળો આપણને 27 મળે છે એને આપણે 9 વડે ની શેષ ભાગી શકીએ તો જ આપણે 8298ને 9 વડે ની શેષ ભાગી શકાય. તો સૌ પ્રથમ આપણે 27/9 કરીએ. 27/9 કરીએ તો ભાગફળ આવે છે 3 અને શેષ આવે છે 0. એટલે કે અંકોનો સરવાળો 27 મળે છે અને આપણે 9 વડે ની શેષ ભાગી શકાય છે. અંકોના સરવાળાને 9 વડે ની શેષ ભાગી શકાય છે તેથી 8298ને પણ 9 વડે ની શેષ ભાગી શકાય. ભાગાકાર જોઈએ તો 8298/9 કરીએ તો ભાગફળ આવે 922 અને શેષ આવે છે 0. તેથી 8298ને 9 વડે ની શેષ ભાગી શકાય. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આગળના તમામ અંકોની વિભાજ્યતાની ચાવીઓના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ લીડરને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ.